એમ છતાં પણ આપણે શરૂઆત કરીને ખૂબ તજજ્ઞને જે માહિતી આપી ખૂબ મહત્વની, પણ જે ખોટા આદિવાસી પ્રમાણપત્રો એટલે કે આરબીસીના વખતે જે ડ્રાફ્ટ હતો એ ડ્રાફ્ટ પર ચર્ચા કર્યા પછી એના નિયમો બનાવવાના હતા, નિયમો પણ એટલી આકાગૂટીવાળા હતા, આજ સુધી આપણે એનું સોલ્યુશન કરી શક્યા નથી. ત્યારે યુસીસીમાં પણ જો મહિલાઓને મહત્વ આપવા માટેની વાત હોય તો એને સ્પેશિયલ યુસીસીના બદલે એનું નામ બદલી કાઢવું જોઈએ કે સ્પેશિયલ મહિલાઓને માટે પ્રાધાન્ય આપવા માટેનો કાયદો. પણ આ યુસીસી એટલે બધાના માટે સમાનતા, એટલે કે સીતુ તીર આદિવાસીની સંસ્કૃતિ પર, આદિવાસીની રૂઢિ પરંપરા ઉપર, આદિવાસીના આરક્ષણ પર, આદિવાસીની અસ્મિતા પર અસર કરનારો આ છે. પ્રાથમિક દ્રષ્ટિએ લોકોને ઊંધી પટ્ટી પડાવવા માટે ધર્મનું અફીણ પીવડાવશે. પછી જો કઈ કદાચ કોઈ તજજ્ઞ હશે તો આદિવાસીમાં તો મહિલાને ખૂબ મહત્વ છે, છતાં પણ આદિવાસી લોકો આનો વિરોધ કરે છે એવી વાત આવશે. આનંદભાઈ જે વાત કરી એનાથી હું તદ્દન સહમત છું. પરંતુ કરવું નહીં કરવું એમાં અસમંજસમાં રહેવાની જરૂર નથી, પરંતુ આજે એક લીટીનો ઠરાવ કરવાનો હોય કે આનો વિરોધ તો આનો વિરોધ જ હોઈ શકે, અને અડધો વિરોધ ને અડધો નહીં વિરોધ એ બાબતમાં જો આપણે પડવા જશું તો આના પછી શું કરવાના બનવાને બેસીને એ લોકો કેવા કેવા નિયમો બનાવશે આપણા હાથમાંથી છટકી જશે. પણ આનો વિરોધ જ કરવો પડે એવું મારું વ્યક્તિગત માનવું છે, કારણ કે આ સ્થિતિ અસર જો કોઈને થાય તો માત્ર ને માત્ર આદિવાસીને જ અસર થશે, એ સિવાય કોઈને અસર થવાની નથી. બીજા બધા તો બધા સમાન જ છે, આપણે જ સમાન નથી, કારણ કે આપણી પાસે પોતાની સંસ્કૃતિ છે, એમની પાસે કે કોઈ બીજા પાસે પોતાની સંસ્કૃતિ નથી, એટલે આપણે બધા કરતા અલગ છે. બીજું, આપણી પાસે પૈસા નથી પરંતુ આપણી પાસે ખૂબ ખનિજ છે, જળ જંગલ જમીન છે, એ પણ લૂંટવાની તૈયારી આ બાને થઈ શકે એમ છે. બીજી વાત કે આને તજજ્ઞો દ્વારા વકીલો દ્વારા બી ચેક કરાવવું જોઈએ, અને જેટલા પણ વિરોધ આપવાના છે પોતાના સુઝાવ આપવાના છે એ દરેકે પોતપોતાની રીતે પણ આપવો જોઈએ, કોઈ મંડળ દ્વારા નહીં. પણ આપણી પાસે કેટલા 1 કરોડ છે તેમાંથી 50 લાખ આપો, એમને તૈયાર કરીને આપો, એમને કહો તમે મેલ કરો, તમે મોકલો, તમે ટ્રેન બનાવો, તો જ આ સરકાર સાંભળશે. પેલી વાત જે કરી તમે એક પથ્થર ફેંકીને ભમણ કેટલા ઉત્પન્ન થાય તે જોવાની વાત છે, આ તો પથ્થર ફેંકા વગર જ ભમણો ઉભા કરે એવા લોકો છે. એટલે ગમે ત્યારે આપણને પૂરા કરવાની અને દીર્ઘ દ્રષ્ટિએ ચાલવાની, એટલે એની અસર આપણને દેખાતી આદિવાસી સમાજને ત્યારે 10-15-20 વર્ષ પછી થશે, અને ત્યાં સુધીમાં તો આપણી બધી પાંખો વેતરી જશે. ગ્રામ સભાની વાત કરી, રૂઢિ પ્રથા ગ્રામ સભાની સાહેબે જે વાત કરી તેની પણ વાત કરી, આજે રમેશભાઈ નથી પરંતુ એમના ગામથી અમે રૂઢિ પ્રથા ગ્રામ સભા બનાવવાની શરૂઆત કરેલી, અને રૂઢિ પ્રથા ગ્રામ સભાઓ પણ બનાવી, 27 જેટલી રૂઢિ પ્રથા ગ્રામ સભા બનાવી, 3 રૂઢિ પ્રથા ગ્રામ સભા બનાવી, ત્યારે કઈ થી ચોથી રૂઢિ પ્રથા ગ્રામ સભા બામણ ગામે બનાવી તો 250-300 પોલીસ આવીને ઉભી રહી, રવિવારનો દિવસ હતો મામલતદાર ઓફિસમાંથી કર્મચારી પણ આવી ગયા કે તમને પરવાનગી નથી, મારા ગામમાં મારે રૂઢિ પ્રથા ગ્રામ સભા બનવાને બનાવવાની હોય તો સરકારની હું જરૂર. કાલ ઉઠીને આપણે ચૌધરી સમાજે મીટિંગ કરી હોય કે આદિવાસી સમાજે પોતાના ગામમાં મીટિંગ કરી હોય અને પોતાના હક અને અધિકાર માટે લડતા હોય તો સરકારની મંજૂરીની જરૂર કાં હોય? 144ની ધારાઓને આપણે જરૂરિયાત તો બરાબર છે, એટલે રૂઢિ પ્રથા ગ્રામ સભા માટે પણ લોકોને શંકા કુશંકા છે. ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલમાં પણ અમે પૂછ્યું કે રૂઢિ પ્રથા ગ્રામ સભા ગેરબંધારણીય હોય તો અમને તમે સૂચન કરો, અને જો બંધારણીય હોય તો અમને કેમ તમે અટકાવો છો, એનો કોઈ પણ જવાબ હજુ સુધી મને મળ્યો નથી. પરંતુ આપણે રૂઢિ પ્રથા ગ્રામ સભા બનતા એટલા માટે અટકાવે છે કે આપણે હક અને અધિકાર વિશે જાણતા થઈએ, આપણે આપણે ઉપર જઈને એમને રજૂઆત કરીએ રાજ્યપાલને. અત્યારે બીજી ગ્રામ સભાની વાત કરી, ધરમપુરમાં ગ્રામ સભા થઈ, માસ્તામાં ગ્રામ સભા, પેસા એક અનુસંધાને ગ્રામ સભા થઈ, ગ્રામ સભામાં આખા ગામે વિરોધ કર્યો કે હાઈવે 56 ના વિસ્તૃતિકરણ માટે અમને અને સંપાદન માટે અમને વિરોધ છે. છતાં પણ જ્યારે ગ્રામ સભાના રિપોર્ટો પીડીઓને જમા કરાવ્યા ત્યારે બધાની પરવાનગી છે એવું લખીને જમા કરો.
એટલે આપણે હક સુધી સરકાર ની જઈ શકે છે અને સરકારના કર્મચારીઓ જે છે આપણા જ છે આદિવાસી છે પણ એ લોકો દાબ દબાણ આપીને આ લોકો કરી શકે છે એટલે યુસીસી ના અંદર કોઈ પણ જાતનું મગજમાં બીજું નહીં સીધો આદિવાસી પર એટેક છે સંસ્કૃતિ પર એટેક છે અને આદિવાસીની અસ્મિતા પર એટેક છે એવું કહેતા હું ખચકાઈશ નહીં એટલે વધુ હજુ ત્રણ જગ્યા આપણે જવાના બાકી છે અને રાજકોટમાં બી જવાના બાકી છે એટલે ત્યાંના આદિવાસી સમાજના લોકોનો શું જો છે જાણીને બધા થઈને આપણે ડ્રાફ્ટ કરીશું એની કમિટી પણ બનાવશું સૌનો આભાર જય હિન્દ જય ભારત જય આદિવાસી